उना तालुकाना 100 जेटला खेडूतोए आजे उना डेप्युटी कलेक्टरने पोताने जमीन बंजर बनती अटकाववा आप्यो आवेदनपत्र। उना तालुकाना सैयद राजपरा बिल्कुल दरियानी नजीक होवाने कारणे सैयद राजपराना 100 जेटला खेडूतोनी जमीन खारासने कारणे खेतीलायक जमीनमांथी बंजर जमीन बनी जता आजरोज उना डेप्युटी कलेक्टरने रावल साहेबने सैयद राजपरा गामना 100 जेटला खेडूतोए आवेदनपत्रना मार्फते पोतानी जमीनने बचावा नजीक पूर संरक्षण दीवाल वहेलामां वहेली तके बनाववामां आवे तेवी मांगणी करवामां आवी हती। ज्यारे हाल खेडूतोनी स्थिति कफोड़ी जोवा मळी रही छे कारण के दरिया किनाराना कारणे खेडूतोना कूवामां खारासवाळुं पाणी दिवसे ने दिवसे आगळ वधवाना कारणे मोटा भागना खेडूतोनी उपजाऊ जमीन बंजर बनी जाय छे अने अनेक खेडूतोनी जमीनमां थतो धोवाणने कारणे अर्धा भागनी जमीने धोवाई जता खेडूतो मुश्केलीमां मुकाई रह्या छे। આ બાબતે લઈને શૈલેષભાઈ સામતભાઈ રાઠોડે ખેડૂતો સાથે લઈને ઉના ડેપ્યુટી કલેક્ટર રાવલ સાહેબને પોતાની વ્યથા આવેદનપત્રના મારફતે અને મૌખિકમાં પણ રજૂઆત કરી જેને ડેપ્યુટી કલેક્ટર રાવલ સાહેબે સાંભળીને સંતોષકારક જવાબ આપી ખેડૂતોની માંગણી વહેલામાં વહેલી પૂર્ણ થાય તેવી બાહેધરી આપી હતી। નામ રાઠોડ શૈલેષભાઈ સામતભાઈ છે, ગામ સૈદ રાજપરા બંદર। આજરોજ અમે 35-40 જેટલા ખેડૂતો પ્રાંત સાહેબને निवेदन करवा आया से कि ग्लोबल वॉर्मिंग ना कारणे वधता जता खारा पानी अने हाई टाइड ना लीधे अमारी जमीनों 50% थी वधारे धोवाण थई रह्युं छे अने अनेक वार रजूआत करवा छता अमारी जमीनों कोई अधिकारी निरीक्षण करवा पण आवेल नथी। तमे अमारो मांग शुं छे? अमारी मांग ए ज छे કે જેથી કરીને અમારી જમીન બસાવવા માટે થઈને દરિયા પટ્ટી ઉપર પ્રોટેક્શન દિવાલનું નિર્માણ કરી આપે તો અમારી કાયમિક માટે જમીન બસી રહે। આશરે તમારા ત્યાં કેટલા ખેડૂતો છે અને કેટલા ખેડૂતોને અસર કરે છે આ વસ્તુ? આશરે અમારે ખેડૂત લગભગ 100થી ઉપર ખેડૂતો છે અને 40થી વધારે ખેડૂતોને આ ઉપર અસર કરે છે। ત્યાં મુખ્ય ક્યાં ક્યાં પાકો ઉપર અસર કરે છે એવું લાગે? મુખ્ય પાકો બાજરી છે, જો બાજરી, ઘઉં, આવા બધા કપાસ એવા બધા પાકો પર અસર કરે છે અને અમારા આ જે મીઠા પાણી હતા હાલ અત્યારે ખારા પાણી ફેરવાઈ ગયા છે। તમને પરિચય આપજો તમારો। મારું નામ માનસિંહ કાતીરા છે, દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્ર। આજરોજ અમે સૈયદ રાજપરા ગામના જે ખેડૂતોના જમીનના પ્રશ્ને પ્રાંત કલેક્ટર સાહેબ શ્રી ઉન્નાને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। સૈયદ રાજપરા ગામથી આશરે 40 જેટલા ખેડૂતો આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। તો આવેદનપત્રમાં ખાસ જે ખેડૂતો છે એની માંગણી છે કે જે દરિયાનું પાણી આગળ આવે છે અને ખેડૂતોની ખેતીલાયક જમીનમાં જે નુકસાન થાય છે અને જે દરિયાના પાણીથી જે પાણીના તળ છે તેઓ જમીનના પાણીના તળ જે ખારાશવાળા થાય છે જેના લીધે ખેડૂતોની જે આજીવિકા છે, રોજગારી, એના ઉપર ખૂબ મોટી અસર પડે એમ છે અને જેના લીધે અનેક ખેડૂતોની જમીન છે દરિયામાં ફેરવાઈ જાય એમ છે। તેથી અમે પ્રાંત કલેક્ટર સાહેબશ્રીને આજે આવેદનપત્રમાં એ માંગણી છે કે જે દરિયાકાંઠે જમીનો નજીક જે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તો દરિયાનું પાણી છે તે આગળ આવતું અટકે અને ખેડૂતોની જે ખેતીલાયક જમીન છે તો એ જમીન અટકી રહે અને ખેડૂતોની જે રોજગારી છે એ પણ જળવાઈ રહે। અને બીજી વસ્તુ એ છે કે જો આ જમીનો માટે જો કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ ખેડૂતો જમીન વિહોણા થઈ જશે અને ખેડૂતોને વિસ્થાપિત થવું પડશે એવી સમસ્યા ઊભી થાય એમ છે। એ અનુસંધાને આજ રોજ અમે આવેદનપત્ર પાઠવ્યું। માનસિંહભાઈ, બીજું વિશેષ કરીને કહેવાય કે દરિયા કિનારામાં રહેતી ભૂમાફિયા વધારે, રેતીનું બહુ ખનન વધારે થાય છે, એને હિસાબે પણ દરિયાને અસર પડે છે પાણી માટે, શું કહેશો? એ મુદ્દા ઉપર ખાસ એટલું અમે જે કંઈ અમારું ધ્યાન નથી પણ જે ખેડૂતોનો પ્રશ્ન છે એના ઉપર અમે આજે આવેદનપત્ર આપ્યું છે। માવજી વાડેર સાથે લાઈવ 24 ન્યૂઝ ઉના।